Oh,
भागवत प्रेमी श्रोताओं अंतरज कृष्ण भावना में संघ द्वारा इसकॉन संस्था द्वारा एक प्रतिनिधि तरीके हूँ बधाई में स्वागत करो सुन। वास्तव में अपना भाग्य है अपने गंगा किनारे बैसी ने भगवान ने अमृत में कथा ने श्रवण करी रहा है। भगवान श्री कृष्ण ने मधुर लीला गंगा ना कट ऊपर नहीं थे पर क्या थे जे यमुना ना तट। एक बार गंगा ने यमुना बने भेगा थे। गंगा जी कहवा लग्या यमुना ने तारा भाग्य तो जो जे गोलोक छोड़ी ने तिलोक नो नाक तारा किनारे रमे छे। મારા દુર્ભાગ્ય 3000 કિલોમીટર માં બહુ છું પણ મારે એક એક કાંઠે એક એક લીલા છે ત્યારે યમુનાજી બોલ્યા મોટી બેન ગંગાને કે કેનું છે ને કે તું ગભરામાં કે પણ જે આ મારા કિનારે યમુના કહે છે જે મારા કિનારે આ લીલા થઈ છે ને એ જ લીલાનું વર્ણન સુખદેવ સ્વામી તારા કિનારે કરે છે એટલે તારા પણ ભાગ્ય કે કામ નથી। એવી જ આ અમૃતમય લીલા આપણે ગંગા કિનારે બેસીને સાંભળી રહ્યા છીએ। આથી વિશેષ શું જોઈ આપણે દસ સત્રમાં સાંભળ્યું ગંગાનો મહિમા કે ગંગા કોઈ નામ લે તો એના બધા પાપ દૂર થઈ જાય। કળયુગમાં વિશેષ ગંગાજી નદીમાં સ્નાન કરે અને એમાં કોઈ ભગવાનના પવિત્ર નામોમાં ગાન કરે ગંગા કિનારે ભગવાનનું નામ ગાવું અને ભગવાનની કથા સાંભળવી આ તો સૌભાગ્ય ઘડી કહેવાય ધન્ય ઘડી ધન્ય આને કહેવાય। આજનો દિવસ રળિયામણો આપણે કહીને આજ રળિયામણો દિવસ છે કે આપને ભગવાનની કથા ગાવા ગંગાના કિનારે મળે છે ગંગાના કિનારે કથા સાંભળવા મળે છે। આથી વિશેષ જોઈશું મુનિઓ અહીં તપસ્યા કરીને ગંગાના કિનારે નિરંતર ભગવાનના ગુણગાન ગાય છે। આપણે તો 7-5 દિવસ મેળા છે ધ્યાન દઈને સાંભળેલી મન દઈને મન લગાવી કારણ કે આ વારંવાર કેવું પડશે તમને મન લગાવીને જાગજો સુઈ જતા નહીં કારણ કે બહુ સુંદર પ્રસાદ દીધો છે ને અમે ગંગામાં ઘણા સ્નાન કર્યું છે પછી તો સ્વાભાવિક છે ભૂમકરની પત્ની આવે જ છે આપણી પાસે કુંભકર્ણની પત્નીનું નામ નિંદ્રા હતું। એકવાર પ્રભુ શ્રી રામે જ્યારે કુંભકર્ણને માર્યો ને એટલે એની પત્ની આવી નિંદ્રા કે તમે મારા પતિને વગર વાક્ય મારી નાખો હવે તમારી કથા થાય ને વગર વાક્ય હું બધાને ભૂ રહી દઉં એટલે ધ્યાન લાગ્યું કુંભકર્ણની પત્ની ક્યાં આવી આ બાજુમાં આવે તો જગાડી દઉં તમને પ્રશ્ન થઈ શકે કે વેદવ્યાસજીએ ભાગવતનો મહિમા ભાગવતમાં કેમ ન લખ્યો અને સ્કંદ પુરાણમાં અને પદ્મ પુરાણમાં કેમ લખ્યો જેનો મહિમા હોય જે ગ્રંથ હોય એમાં જ લખાય ને પણ વીર પુરુષ હોય ને એ કોઈ દિવસ એના મુખારવિંદથી એના ગુણ ગાય નહીં। ભાગવત છે ને એ બધા પુરાણનો રાજા છે રાજા કોઈ દીધો કે હું આમ છું મારું આમ થાય તો પ્રજા જાતિ હોય એમ બધા પુરાણમાં તિલક શિરમોર હોય તો કોણ છે ભાગવત છે। એ ભાગવત ખુદ મહિમા નો ગાયો પણ પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણ એનો મહિમા ગાયો છે તો જ ખબર પડે ને કોઈ પણ પોતાના પોતાના ગુણ ગાવા પડે તો એમ ખબર પડે એના એના વખાણ કરે છે એટલે ભાગવતે એના વખાણ નો ખુદે કર્યા અને સ્કંદ પુરાણ બીજા પુરાણ એના ગુણગાન થયા છે। સૌ પ્રથમ પહેલા વેદવ્યાજી ભાગવતની શરૂઆત કરે મહાત્માની અને ત્યારે વેદવ્યાજી ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કરે છે। સચ્ચિદાનંદ રૂપા
શ્રી શબ્દ લેવાનો આવે છે. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણ, શ્રી એનો અર્થ સૌભાગ્યશાળી, લક્ષ્મી અર્થ થાય સુંદરતા, સુખ આનંદ. આ શ્રીનો અર્થ છે. આપણે શ્રી શબ્દ લાગે ને બધે, તો શ્રીનો અર્થ છે સૌભાગ્ય થાય, સુંદરતા થાય, સુખમય થાય. શ્રી એટલે ધનવાન થાય. તો ભગવાનમાં બધી વસ્તુ છે, સુંદરતા છે, ધનમાને છે, સુખમય છે, બધું છે. એટલે વેદવ્યાજી શ્રી કૃષ્ણાય વયમ નમઃ પ્રણામ કરી રહ્યા છે. માનો વેદવ્યાજી ને કોઈ પૂછે, તમે કૃષ્ણને જ કેમ પ્રણામ કરો છો? ઘણા ભગવાન છે, આપણે કહે ને ઘણા ભગવાન છે. આજે આપણે સાત દિવસમાં આ જાણી લેવાનું છે ભગવાન કોને કહેવાય. આપણે બધા ભગવાન, વેદવ્યાજી કોને ભગવાન કહે છે, નારદજી કોને ભગવાન કહે છે, આપણે એને ભગવાન માનવાના. મારી જવાબ બધા કે લાંબી દાઢી વાળા હોય, મોટી તિલક, તમે ભગવાન, એમ બધા ભગવાન નથી. ભગવાન કોને કહે, ઓથોરિટી કેવો જોઈએ, એને ભગવાન કહેવાય. વેદવ્યાજી કોને ભગવાન કહે છે, આપણે એ જાણવાનું છે. જેનામાં સામર્થ્ય પરિપૂર્ણ છે, જેનામાં સ્વભાવ પરિપૂર્ણ છે, એનો જેનો પરિચય આપવામાં આવે છે અને એનું સ્વરૂપનું વર્ણન આ શ્લોકમાં થયું છે. આ શ્લોકમાં સામર્થ્ય, પરિચય, સ્વભાવ અને સ્વરૂપનું વર્ણન આ શ્લોકમાં કરે છે વેદવ્યાજી. સૌથી પહેલા વર્ણન કરે ભગવાનના રૂપનું વર્ણન કરે છે. કેવું રૂપ છે? સચ્ચિદાનંદ રૂપાય, સત ચિત અને આનંદમય, આ ભગવાનનું રૂપ છે. સત નો અર્થાત શાશ્વત. ભગવાનનું રૂપ છે શાશ્વત છે, આપણે ઘડે નથી. આપણું રૂપ કેવું છે? આપણું રૂપ ગમે ત્યારે બગડી શકે. યુવાન હોય ત્યારે બહુ સુંદર હોય, પછી થોડા થોડા મોટા થાય, વૃદ્ધ થાય તો કડસ કે લાગી જાય. આપણા રૂપ શાશ્વત નથી. આપણું રૂપ ભગવાન રૂપ છે એ શાશ્વત છે. ભગવાન 16 વર્ષના એકદમ યુવાન લાગે છે, કોઈ દિવસ ગદ્ધા કે વૃદ્ધ થતા જ નથી, એને ગડબડ નથી આવતું, એટલે શાશ્વત છે ભગવાન. અને પછી કે અર્થાત ચેતનામય અને આનંદમય, એટલે સુખમય છે. સત ચિત આનંદમય, આવો ભગવાનનો વિગ્રહ છે. વેદવ્યાજી કે છે શ્રી કૃષ્ણાય વયમ નમઃ, મેમાં શ્લોકમાં સચ્ચિદાનંદ રૂપાય, ભગવાનનું આવું રૂપ છે એમાં કૃષ્ણની વ્યાખ્યા કરે કે કૃષ્ણને એ માટે હું પ્રણામ કરું છું. કૃષિ ભૂ વાચક અણસ નિવૃત્તિ વાચક તૈરે કે પરહ બ્રહ્મ કૃષ્ણ પી અભિધીયતે. કૃષ્ણ શબ્દની વ્યાખ્યા જાણવી બહુ જરૂરી છે. કૃષ્ણનો અર્થ થાય છે, એની સંધિ વિચિત આપણે કરીએ, કૃષ્ણ એટલે કૃષિ નો અર્થ થાય છે કે ઉત્પન્ન કરવું. કૃષિનો અર્થ છે ઉત્પન્ન કરવું. વિવિધના ગામડામાં ખેડૂતને શું કહેવામાં આવે? કૃષિ. કારણ કે ખેતરની અંદર કંઈક વસ્તુ વાવે છે ને બધી વસ્તુને એવું ઉત્પન્ન કરે છે. કૃષ્ણનો અર્થ હું સમજાવું છું. કૃષિનો અર્થ ઉત્પન્ન થવું અને નસ શબ્દ વાંચે તો નનો અર્થ આનંદ. કૃષ્ણમાં કેવળ આનંદ જ ઉત્પન્ન થાય છે, બીજું કંઈ છે જ, એટલે એને કૃષ્ણ શબ્દ છે. બીજો શબ્દ લઈએ સર્વાક્ષણ, બધાને આકર્ષણ ઉત્પન્ન કરે છે ભગવાન, એટલે એ ભગવાનનું નામ છે કૃષ્ણ. તો એવા ભગવાન કૃષ્ણને સત ચિત આનંદમય જે રૂપ છે એને વેદવ્યાજી પ્રણામ કરે છે. જો તમારે સુખ પ્રાપ્ત કરવું હોય, માનો કોઈ પણ વસ્તુ તમારે પ્રાપ્ત કરવી હોય તો તમારે એનો સંગ પ્રાપ્ત કરવો પડશે. જેવી રીતના આપણે પૈસાદાર થવું છે, ધનવાન બનવું છે, તો કોઈ ધની વ્યક્તિ હોય એની પાસે જાય તો ધનવાન બનવાની આશા છે. ભાઈ રોડ ઉપર ભિખારી બેઠો એની પાસે ભાઈ ધનવાન થાય, સમજમાં આવે ને? જે કોઈને
ધનમાં થાવું છે તો ધન પતિ છે એનો સંગ કરવો પડશે. એના સંગ કરવાથી આપણે ધનવાન બનીએ. અને જેવી રીતના કોઈને ધંધામાં આગળ વધવું હોય તો ધંધાદારી વ્યક્તિ હોય એનો સંગ કરવો પડે. જે રખડતો એના એને સંગ કરો તો ધંધામાં આપણને ટકોય પડે નહીં. એવી રીતના જેને સુખી થવું છે બધા લોકોને સુખી થવું, આમાં કોને સુખી નથી થવું, બધાને સુખી થવું છે. તો જે સુખી વ્યક્તિ હોય ને એનો સંગ કરાય તો તમને આપે તો બધા સુખી જ છે. ના, આ સંસારમાં કોઈ સુખી છે જ નહીં. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ગીતાની અંદર કે હે અર્જુન, આ સંસારમાં કોઈ સુખી છે જ નહીં. કારણ કે મામો પ્રેત્ય પુનર્જન્મમ દુઃખાલય શાશ્વતમ. ભગવાન કહે છે કે હે અર્જુન, આ દુઃખનો સંસાર મેં બનાવ્યો છે, અહીંયા કોઈ સુખ છે. એવી જ રીતના કોઈને સુખ પ્રાપ્ત કરવું હોય તો સુખી વ્યક્તિનો સંગ કરવો પડે. આ સંસારમાં સુખી હોય ને તો કેવલ ભગવાન કૃષ્ણ છે, એની અલાવા કોઈ સુખી છે જ નહીં. તો તમને પ્રશ્ન થાય કે પ્રભુજી, કૃષ્ણ સુખી છે તો એના સંગમાં કેમ જાવું? એ તો આમાં દર્શન કંઈક આવ્યા હોય તો એને લઈ લે. એટલે ભગવાન કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ કહે છે નામ નામ કારી બહુધા પવિત્ર નામ ગાવું જોઈએ. કોઈ કૃષ્ણ નામ કોઈ રામ નામ ગાય ને એ હંમેશા માટે સુખી થાય. કાલે જો હરિદ્વારમાં રેલવે સ્ટેશન ઉપર હતો તો એક બેન આવ્યા, એ કહેતા કહેવા લાગ્યા કે મારે આનો પાઠ કરવો છે, હું સુખી નથી. એનો અર્થ એ હતો કે મારે રુદ્રાષ્ટકમ ગાવું છે, દુર્ગાષ્ટકમ ગાવું છે. એટલે સાને માટે કે બસ હું દુઃખી કહું છું. મેં કીધું તમારે સુખી થવું હોય ને તો તમે કૃષ્ણ નામ જપો. કે મને નથી આવડતો કે, એટલે મેં એને કીધું તમે નોટ કરી લો હરે કૃષ્ણ મહામંત્ર. મેં લખી નાખ્યો કે હવે હું દરરોજ નામ જોઉં છું, તમે નિત્ય સુખી થશો. જે કૃષ્ણનું નામ જપે ને એ સુખી થાય. ભગવાનનું પવિત્ર નામ રોજ ગાવું જોઈએ. એટલે કહે છે ભગવાન આ સુખમય છે અને કેવા છે? સચ્ચિદ આનંદમય છે. એટલે એવા ભગવાનને હું પ્રણામ કરું છું. પછી આગળ કહે છે વિશ્વ ઉત્પત્યાની હેતવે. મારા ભગવાન જે હું કરે છે વેદવ્યાજી કે કૃષ્ણ જેને હું પ્રણામ કરું છું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ વિશ્વોત્પત્યાદિ હેતવે. એ શું કરે છે ભગવાન? ભગવાન વિશ્વનું સર્જન કરે છે, વિશ્વનું પાલન કરે છે અને વિશ્વનો પ્રલય કરે છે. ભગવાન સર્જનહાર છે, ભગવાન પાલનહાર છે અને વિનાશકર્તા પણ ભગવાન છે. એટલે કહે છે વિશ્વ ઉત્પત્યાદિ હેતવે. ત્રણે કાર્ય ભગવાન કરે છે, ઉત્પન્ન કરવું, સર્જન કરવું અને વિનાશ કરવું. એવા ભગવાનને પ્રણામ કરું છું. એટલે એને ભગવાન કહેવામાં આવે છે. જો અંગ્રેજો લોકો છે ને એ ભગવાનને હું કહે ગોડ, ગોડ કહે ને જીઓ, જીનો અર્થ જનરેટર, અર્થાત પ્રગટ કરવું, ઉત્પન્ન કરવું. જો એને વ્યાખ્યા આપી પણ સારી આપી છે અંગ્રેજો બોલે ગોડ કે, પણ એનો અર્થ શું છે ખબર છે? જીનો અર્થ થાય જનરેટર, એટલે ઉત્પન્ન કરવું. અને ઓનો અર્થ થાય ઓપરેટર, અર્થાત સંભાળે છે. અને ડીનો અર્થ થાય ડિસ્ટ્રોયર, આનો અર્થ થાય પ્રલય કરવો. ભગવાન આ ત્રણે વસ્તુ કરે છે, સર્જન કરે છે, પાલન કરે છે ને વિનાશ કરે છે. એટલે એને ગોડ સંજ્ઞા અંગ્રેજોએ આપી છે, સારું નામ આપ્યું છે. અને વાસ્તવિક ભગવાન આ ત્રણે વસ્તુ કરે છે. તો આવી રીતના ભગવાનના રૂપનો અને ત્યાર પછી ભગવાનના
એ વિશ્વ ઉત્પત્તિ હેતવે કેન ત્યાર પછી તાપત્રય વિનાશાય. આ સંસારમાં ત્રણ પ્રકારના તાપ છે, આદિ દેવી, આદિ ભૌતિક અને આદિ આધ્યાત્મિક. આ સંસારમાં ત્રણ પ્રકારના તાપ છે, આદિ દેવી, આદિ ભૌતિક અને આદિ આધ્યાત્મિક. પછી જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, આ તો બધું છે, પણ આ સાત પ્રકારના દુઃખ છે ને, એમાં ત્રણ પ્રકારના મોટા તાપ છે. આદિ દેવી, દેવતાઓ દ્વારા આપણે દુઃખ મળે, તાપ મળે છે. તો તમને કહે દેવતાઓ આપણે શું દુઃખ આપે? ક્યારેક પ્રલય આવો, ધરતીકંપ થાવો, સુનામી આવો, આ દેવતાઓ દ્વારા આપણે તાપ મળે છે. ને ક્યારેક આજે ભૌતિક અર્થાત જીવો દ્વારા આપણે દુઃખ મળે છે. આપણે જીવો દુઃખ કરે ને, દુઃખ આપે, એટલે સર્પ કરડવો, ક્યારેક મચ્છર કરડવું, મસર કરડે ને, એ પણ એક દુઃખ છે. અને કદાચ માણા હે કવડે, માણસો પણ કવડે, ખબર છે? ઓલા બટકું ભરે, પણ આ બટકું નો ભરા એનો માણી થી એકલા ક્રોસ બોલતા હોય ને, એને કહેતા ન બોલે તો સારું. ઓલો મસર ને એ કવડે ને તો એક કલાક પૂરતું રહે, પણ આ માણા રે એક વાર બોલી કવડી જાય ને જિંદગી ભર રહે. આને આજે ભૌતિક દુઃખ કહેવાય, અને આજે આધ્યાત્મિક પોતાના મનથી પણ લોકો દુઃખી હોય છે ક્યારેક, કે આને આ મળ્યું અમને ન મળ્યું, આને એટલું બધું થઈ ગયું અમને કેમ ન થયું, મનથી દુઃખી હોય. એટલે આને આજે આધ્યાત્મિક, આજે ભૌતિક અને આજે આ ત્રણ પ્રકારના જે દુઃખ છે. વિશ્વ તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમો. તાપત્રય ત્રણ પ્રકારના દુઃખથી દૂર થવું હોય ને તો ભગવાનને શ્રી કૃષ્ણને પ્રણામ કરવા જોઈએ. વેદવ્યાસજી કહે છે કે હું એ માટે પ્રણામ કરું છું ભગવાન. ભગવાનને પ્રણામ કરવામાં બહુ વસ્તુ આપણે પ્રાપ્ત કરી લઈએ છીએ. પ્રણામમાં બહુ શક્તિ છે. કોઈ પણ ક્રોધ કરતો હોય, ગુસ્સે થઈ ગયો હોય, એના શરણોમાં તમે ભૂલ કે માફ, મારી ભૂલ થઈ ગઈ, મને માફી કરજો, તો એનો ક્રોધ બધો ઠંડો થઈ જાય છે. સત્ય વાત છે ને, પ્રણામમાં એટલી શક્તિ છે, એટલે પ્રણામ કરવા તો બહુ જરૂરી છે. એટલે વેદવ્યાસજી અહીંયા પ્રણામ કરે છે, અને નવધા ભક્તિનું પ્રણામ એક અંગ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ Yeah.
વિશેષ આગળ પ્રહલાદ ભાઈના ચક્રમાં કરશું. આમાં એક અંગ છે વંદન, પ્રણામ કરવાથી. કારણ કે પ્રણામ કરવાથી શું થાય, Oh,
હરિ ગુરુ અને ભગવાનના શરણોમાં જો ઝૂકતું નથી ને તો આ મસ્તક કેવું છે ખબર છે? તુંબડા જેવું છે. તુંબડું જોઈ, તુંબડું કદાચ ન જોયું તો તમે મુંબઈ વાસી કલિંગર તો જોયું જ હશે. એવું મોટું કલિંગર હોય ને એ કલિંગર જેવું છે. એટલે ભક્તોએ ભગવાનને દરરોજ પ્રણામ કરવા જોઈએ. પ્રણામમાં બહુ શક્તિ છે. મેં જેમના આપણને આગળ કીધું, જે કોઈ વ્યક્તિ પ્રણામ કરે છે એ હરિને પ્રિય થઈ જાય છે. સંસારની અંદર બને છે એવું પુરુષો વ્યક્તિઓ હોય એ નાય હોય ને નાય દેવાળો કપાળો વાળા એની પાસે મસ્તક ઝુકાવશે પણ ભગવાનને નહીં ઝુકાવે. બરો એની ઉપર એને કેટલો વિશ્વાસ હોય. જે સેવિંગ કરતો હોય અસ્ત્ર આ માર દીધું હોય તો પૂરો વિશ્વાસ એ અસ્ત્ર નહીં મારે. સત્ય છે ને? પણ એટલો વિશ્વાસ ભગવાન ઉપર આપણે નથી. જેટલો એક નાય ઉપર બાળક ઉપર જેટલો આપણે વિશ્વાસ છે એટલો જે આ આખું શરીર દેવા વાળો એની ઉપર આપણે વિશ્વાસ નથી કરતા. ભગવાન ઉપર વિશ્વાસ કરવો જોઈએ. તો અહીંયા કે છે કે વિશ્વાસ રાખીને ભગવાનને પ્રણામ કરો જોઈએ. ઘણા કે પ્રણામ કરે શું થાય? અરે ભાઈ પ્રણામ થી બધું મળી જાય. વિશ્વાસ તો રાખ, એકવાર ભગવાનને પ્રણામ તો કર, શું તને ન મળે? રામાયણમાં કથા મળે કે એકવાર રાવણનો ભાઈ વિભીષણ ભગવાનના શરણમાં આવ્યો. ભગવાનના શરણમાં આવ્યો ને એટલે ભગવાન શ્રી રામે કીધું, ઉઠો લંકેશ. હવે લંકેશ તો ઓલો રાવણ હતો, આ ક્યાં હતો? સમજાય ને? આવા લંકાનો રાજા કોણ હતો? રાવણ હતો. તરત સુગ્રીવજી અને જામવંતજી ભગવાને રામને બોલાવ, અહીંયા અહીંયા આવો કે તમે આને લંકેશ કહી દીધું, લંકાનો રાજા બનાવી નાખો. હજી તો આપણે રાવણને માર્યો નથી, કે વિજય પ્રાપ્ત કર્યો નથી. જો આપણે રાવણને વિજય મારીને વિજય પ્રાપ્ત કરી દે તો તમે એને લંકાનો રાજા બનાવી દો. હજી તો રાવણ અમે ક્યાં આપણે જીતી ગયા છે કે? પ્રભુ શ્રી રામે કીધું, હે સુગ્રીવ, હે જામવંત, આ વિભીષણે મને પ્રણામ કર્યા છે અને એકવાર મને પ્રણામ કોઈ કરે ને તો એને હું બધું આપી દઉં. કદાચ હું લંકામાં હારી જાય ને રાવણ અમે તો અયોધ્યાના રાજા આને બનાવી દે. આ પ્રણામ માં શક્તિ છે. પ્રભુ શ્રી રામે કીધું કે મને પ્રણામ કર્યા છે, અમારું વ્રત છે કે એકવાર કોઈ મને પ્રણામ કરે ને એ મારો થઈ જાય. એટલે પ્રણામ માં શક્તિ છે. પ્રણામ કરવા જોઈએ. અરે ભાઈ પ્રણામ કરવાથી હું ન મળે એમ કયો? એકવાર મહાભારત યુદ્ધની અંદર કથા આવે, બધા વિચારતા હતા પાંડવો ખાસ કરીને કે પિતામાં ભીષ્મને મારવા કેમ, આ મોટો પ્રશ્ન હતો. આ પિતામાં ભીષ્મ તો અમર જ, કારણ કે અમર જ હતા. એને સમજો એ અમર જ હતા 100%. કારણ કે ઈસા મૃત્યુ વાળા હતા ને એને તો માર્યા કેમ હતા? પછી એ યુધિષ્ઠિર મહારાજ એકવાર ગયા અને યુધિષ્ઠિર મહારાજે પિતામાં ભીષ્મને પ્રણામ કર્યા અને પ્રણામ કરીને કીધું, મારા પ્રણામ સ્વીકારો. પિતામહે આંખ ખોલ્યો, ઓહો યુધિષ્ઠિર, તમે મને પ્રણામ કર્યા કે હું તમારા પર પ્રસન્ન થઈ જશો, માગો કે હું જોઈશ. બસ એટલું જ જોતું હતું. યુધિષ્ઠિર મહારાજે કીધું, દાદા તમે મરશો કેમ એમ કયો? તમે કેવી રીતના મરજો કે તમારું મૃત્યુ કેવી રીતે એ કે અમને ખબર નથી પડતી. ત્યારે પિતામાં ભીષ્મ એના મૃત્યુનો વિકલ્પ એને બતાવ્યો કે જ્યારે મારી સામે કોઈ સ્ત્રી આવશે ને તો જ હું મરીશ, કારણ કે તો હું અસ્ત્ર શસ્ત્ર નહીં ઉપાડું, તો જ મને તમે માની શકશો. અને એવું જ બન્યું. અર્જુને જે શિખંડી ભેદ લીલા જે આવે છે ત્યારે પિતામાં ભીષ્મ એના અસ્ત્ર શસ્ત્ર હેઠે મૂકી દીધા અને અર્જુને બાણ મારીને પિતામાં વિધિ નહીં. તો કહેવાનો અર્થ છે પ્રણામ યુધિષ્ઠિર માજે કર્યા અને પિતામાં ભીષ્મએ એના મૃત્યુનું પણ કારણ બતાવી દીધું, આવી રીતના મરે. માટે પ્રણામ કરવા જોઈએ ભક્તોએ. પ્રણામ બે પ્રકારના છે, પંચાંગ પ્રણામ અને દંડવત પ્રણામ. પંચાંગ પ્રણામ ખાસ કરીને
એની માતાઓ હોય એને પંચાંગ પ્રણામ કરવા જોઈએ, અને પુરુષ લોકો હોય પ્રભુજી એ બધાએ દંડવત પ્રણામ કરવા જોઈએ. ગુરુ અને ભગવાન સામે છે ને દંડવત પ્રણામ કરવા જોઈએ. દંડવત નો અર્થ છે કે દંડ ની ઘોડે પડી જવું, જેમ દંડો મૂક્યો હોય કેમ પડે એ રીતના અમે ભગવાન ને ગુરુ સામે સાધુ સામે ઝૂકી જવું જોઈએ. આનો અર્થ દંડવત પ્રણામ કરે છે. આવી રીતના પ્રણામ ની મહિમા છે. શાસ્ત્ર માં તો અનેક પ્રકારનું પ્રણામ નું બધું લખ્યું છે, તો એના વેદ વ્યાજીએ પ્રણામ કર્યા છે. અને ત્યાર પછી આગળ વેદ વ્યાજી કહે છે એક શ્લોક ની અંદર, યમ પ્રવર્ધંતમ અનુપેતમ પ્રેત કૃત્યમ વૈપાયનો વિરહ કરવા બેઠા. પ્રશ્ન થાય કે 1000 વર્ષ યજ્ઞ હાલે એવો કેમ